નમસ્કાર મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન ધ્યાનમાં લઈએ. રકમ તમારી સમક્ષ જ છે કે સમતલ અને સમતલની છેદ રેખામાંથી પસાર થતું. આપ શ્રી જોઈ શકો છો ભાઈ, જ્યારે પણ કોઈ પણ બે વસ્તુની વાત કરે એમાં તો બે સમતલની વાત કરે છે. એક આ પહેલું સમતલ, આ લઈએ અહીંથી પસાર થતું બીજું સમતલ. હવે જો આ બે સમતલ આમ છેદે છે તો અહીંયા જે આવે એ છેદ રેખા જ પર રહે. સિમ્પલ છે. તો એ પ્રશ્ન છે કે બે સમતલની છેદ રેખામાંથી પસાર થતું, એટલે કે આ ભાઈ માંથી પસાર થતું. આ ભાઈ કોણ? તો કે આ છેદ રેખા માંથી પસાર થતું. અને એક શખ્સ ક્યાંક બહારની બાજુ છે, તો એક શખ્સ ક્યાંક બહારની બાજુ હોય એટલે વળી શું દર્શાવે? તો કે ભટકતી એક શખ્સ ધારો કે અહીંયા છે. તો આ નવું સમતલ જે છે ને ભાઈ, એ તમારું શું છે? તો કે આમાંથી અને આમાંથી બે માંથી પસાર થાય, એટલે કે કંઈક આવી નવું જ સમતલ રચાય છે, એમની બધી માહિતીઓ પૂછી છે. બીજું કંઈ એમને પૂછેલું નથી. તો ખાસ એ ધ્યાનમાં જરસ મજાનું લેજો જી. ચાલો ઓકે, આનું આપણે અત્યારે કાંઈ કામ નથી, એટલે આ બધાને ભાઈઓને ડિલીટ કરી નાખીએ ફટાફટ, અને હવે તમારા પ્રશ્ન તરફ આગળ વધીએ. ઓકે, હવે શું છે? તો કે બે સમતલની છેદ રેખામાંથી પસાર થતું, બે સમતલ હવે દેખાય છે, ની છેદ રેખામાંથી પસાર થતું. અને તો નવા સમતલનું સમીકરણ, તો ગોખેલું સૂત્ર યાદ જ હોય, પાઈ વન પ્લસ લેમડા, બીજું સમતલ પાઈ ટુ બરાબર ઝીરો. પછી એક શખ્સને સમાંતર ને બધી વાત કરશું ભાઈ. પેલા સમતલ તો લખો. સમતલ પહેલું એટલે કે આર યુ પાઈ વન. પાઈ વન એટલે કે આર એટલે એક્સ વાય ઝેડ, એટલે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ માઇનસ વન. અહીંયા પહેલું સમતલ છે, પધરાવી દીધું. પ્લસ તો પ્લસ, લેમડા તો લેમડા. બીજું સમતલ આ જોઈ શકો છો, એક્સ વાય અને ઝેડ આપો તો ટુ એક્સ થ્રી વાય. નિશાની હોય એ આપણે હળી નહીં કરીએ. માઇનસ ઝેડ પ્લસ ફોર અને બરાબર ઝીરો, તમારો ફાઇનલી આન્સર રહે. પણ ભાઈ આ શું? તો જે લેમડા મેળવવાનો તો બાકી છે, તો એમના માટે પહેલાં તો હું જો તમને સમજાય એવી રીતે લખી નાખીએ ભાઈ. આ વન એક્સ છે અને આ લેમડા ટુ એક્સ છે, એટલે ટુ લેમડા એક્સ છે. ચાલો બીજાનું કામ આપણે કંઈક આનાથી કરીએ. વાય છે અને આને લેમડા અંદર આપો એટલે થ્રી વાય અને લેમડા છે. ત્રીજાનું કંઈક હજી અલગ કરીએ. ઝેડ, તો અહીંયા તમે જોઈ શકો છો ઝેડ છે, અહીંયા જોઈ શકો છો લેમડા માઇનસ ઝેડ, માઇનસ લેમડા ઝેડ છે. બાકીના વૈધાઈ અચળમાં નાખી દઈએ. અચળ કોણ છે? તો અચળ છે એક અહીંયા માઇનસ વન. ઓકે સાહેબ, અહીંયા જુઓ તો ફોર લેમડા અચળ છે, તો એ તમારો ફોર લેમડા. અરે ભાઈ, ફોર લેમડા બરાબર ઝીરો, ડન. અચળ ઝેડ વાય એક્સ ને આગળ વધારીએ. તો એક્સ આવે કોમન કાઉસમાં, હવે તમને મારે કહેવું ન પડે વન પ્લસ ટુ લેમડા એક્સ છે. વાય આવે કોમન, વન પ્લસ થ્રી લેમડા છે. ઝેડ આવે કોમન, કોમન 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 વન માઇનસ લેમડા છે. પ્લસ 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 ફોર લેમડા માઇનસ વન છે, બરાબર ઝીરો બટે ટુ છે. ઓકે, આગળ વધારીએ. શું હવે? તો કે આ જે સમતલ આપ્યું હતું એ શું છે? તો કે આ સમતલ છે એ એક્સ અક્ષને સમાંતર છે. જે કોઈ પણ અક્ષને સમાંતર હોય એનો સહગુણક તો ઝીરો જ હોવાનો છે. તો અહીંયા એક્સ અક્ષને સમાંતર છે, એટલા માટે તો ભાઈબંધા તૈયાર કર્યું હતું. આ એક્સનો સહગુણક, એક્સનો સહગુણક થશે ઝીરો. કારણ? કારણ કે એક્સ અક્ષને સમાંતર છે. તો એક્સ અક્ષને સમાંતર હોવાથી આ રીઝન એનું મેઇન રીઝન થાય. હવે તમને ઓલું મિસ્ટર લેમડું મળી જાય આના ઉપરથી. ક્યાં છે લેમડું? અહીંયા રહ્યું. તો એ છે વન પ્લસ ટુ લેમડા એક્સ નો સહગુણક બરાબર ઝીરો. તો લેમડા શું થાય? તો એકને સામે મોકલો ટુ લેમડા, એક પ્લસ છે સામે જાય તો માઇનસ વન, તો લેમડા મળી જાય માઇનસ વન બાય ટુ. તો આ કિંમત જો તમે તમારા પ્રશ્નના આન્સરમાં મૂકી દો એટલે ફાઇનલી તમારો આન્સર રેડી. ઓકે, તો હવે લખીએ સોલ્યુશનનો આન્સર. આન્સર તમારો થશે જરૂરી સમતલ શું થાય. તો મૂકો ભાઈબંધ લેમડાની કિંમત કેટલી છે, માઇનસ વન બાય ટુ અહીંયા. તો ઈ થશે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ માઇનસ વન ઇન્ટુ માઇનસ વન બાય ટુ કાઉસમાં સમતલ નંબર બે. ભૂલી ન જશો સમતલ નંબર બે શું છે, ટુ એક્સ પ્લસ થ્રી વાય માઇનસ ઝેડ અને માઇનસ ફોર યા પ્લસ ફોર બરાબર ઝીરો. તો પ્લસ ફોર રકમમાં છે, તો આપણે થોડી કાંઈ હળી કરાય ના કરાય. ઓકે, લસાઅ બેનો લ્યો એટલે કે બે વડે ગુણતા. લસાઅ લ્યો કે ગુણો, એક જ વસ્તુ છે, બે વડે મિસ્ટરને ગુણતા. તો ગુણતા જે જોઉં, ટુ એક્સ ટુ વાય ટુ ઝેડ માઇનસ ટુ, અને બે વડે ગુણો ભાઈ, આ તો માઇનસ એક થઈ જાય. માઇનસ એકને પધરાવો, માઇનસ ટુ એક્સ માઇનસ થ્રી વાય પ્લસ ઝેડ માઇનસ ફોર બરાબર ઝીરો. હવે એક ખાસિયત કહી દઉં, આ કોને સમાંતર હતું હું ભૂલી ગયો,
એક્સ અક્ષને સમાંતર, તો એક્સ વાળું પદ ઉડવું જ જોઈએ, નહીંતર તમે લસા ખોટો લઈ દો છો. જોઈ શકો છો ટુ એક્સ તો ઉડી જાય, એક પ્લસ એક માઇનસ, બાકી જવાબ ટુ વાયમાંથી થ્રી વાય માઇનસ વાય, ટુ ઝેડમાંથી ઝેડ, અચ્છા પ્લસ ઝેડ છે તો થ્રી ઝેડ, માઇનસ ટુ, અચ્છા માઇનસ ટુ માઇનસ ફોર માઇનસ સિક્સ બરાબર ઝીરો. જો આમાં તમે કોઈ પણને ઉડાડી શકો છો તો ઉડાડી દો, અત્યારે તો કોઈને ઉડાડી નથી શકાતા. કાં ભાઈ, કાં ભાઈ શું, અહીંયા એક છે, અહીંયા ત્રણ છે, અને અહીંયા છ, એક ત્રણ અને છ છેદ તો ઉડશે નહીં. તો આપશ્રીનો આન્સર રહેશે ફાઇનલી, વિથ સહગુણક લખી નાખું તો આર બાર ડોટ, આમાં એક્સ વાળું પદ નથી એટલે શું સમજવાનું, ઝીરો. વાય વાળું પદ છે એને શું સમજવાનું, માઇનસ એક. ઝેડ વાળું પદ છે તો એનો સહગુણક ત્રણ, માઇનસ છ બરાબર ઝીરો. સદિશ સ્વરૂપે તમારા સમતલનો આન્સર રહેશે ભાઈ બહેન. જ્યારે 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 પ્રશ્નમાં જો સદિશ સ્વરૂપ હોય, બતાવી દઈએ અહીંયા, તો જવાબ સદિશ સ્વરૂપે લખવો, અદિશ સ્વરૂપ હોય તો જવાબ અદિશ સ્વરૂપે આપવાનો રહેશે. ઓકે.